जय श्री कृष्ण स्टूडेंट्स, आई होप यू ऑल राइट। टुडे वी लर्न टू अ इंग्लिश सब्जेक्ट इन स्टैंडर्ड 9। वी कंटिन्यू लर्निंग टू अ चित्तास टीएफ। अगला वीडियो में आपने जोयो के जुलु जाति ना एक शिकारी जेनु नाम शू हतु ईडी, के जेने एक टोड़ा हरण ना टोड़ा माथी मांडा चित्ता ने एक हरण नो शिकार करता जुए छे, अने ए मांडा चित्ता पोताना बे रहेवाना बच्चा साथे ए शिकारी नो भोजन करे छे। त्यारे ईडी ने विचार आवे छे के जो हूँ आ बच्चा ने चोरी लईश तो ए मारा माटे आ सरळताथी शिकार करी लावशे, अने त्यारे ए चित्ता ना बच्चा ने ए फॉलो करे छे। अने जारे मादा चित्ता ए बच्चा ने गढ़ वाड़ी में छुपावी जाए छे, अने ए मादा चित्ता त्यांथी जती रहे छे, त्यारे पोतानी जाड़ी अने फहला द्वारा ए ईडी पोते एक बच्चा ने पकड़ी ले छे, अने ए बच्चा ने पकड़ी ले छे। त्यारे एने ईडी ने फक्त एक बच्चा की जरूरत थी, परंतु ए लालच थी बन्ने बच्चा ने चोरी ले छे, अने ए बच्चा चोरेला एक मोटी बास्केट में मूकी दे छे। आ तरफ जयरे मादा चित्ता पाची आवे छे अने पोताना बच्चा ने त्यां जोती नथी त्यारे खूब ज रड़े छे, अने आ आजूबाजूना बधा ज विस्तारों में पोताना बच्चा ने शोधी ले छे, पण एने कस्से मळता नथी, एटले खूब ज रड़े छे, आखी रात रड़िया करे छे। एटलू ज नहीं, बीजे दिवसनी सांज थई जाय छे ए त्यां सुधी रड़िया करे छे, अने रड़वाने कारणे एना गाल पर एक काळा धब्बा पड़ी जाय छे। ત્યાં સુધી આપણે જોયું હતું, હવે આપણે આ જ વિડીયોમાં એની આગળની સ્ટોરી કે હવે શું થશે, શું એ માદા ચિત્તાના બચ્ચાને મળશે। ચાલો તો હવે આપણે જોઈએ પાઠમાં। એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી। એટ નાઇટ એટલે તે બીજી રાત્રિએ પણ માદા ચિત્તા ખૂબ જ રડે છે, ક્રાઇડ લાઉડલી મોટે મોટેથી રડે છે। That she was heard by a wise man living in the village. That કે she was heard, તેણીને સાંભળી લે, સાંભળવાય છે, heard અહીંયા સાંભળવાનું થાય છે પણ સાંભળાઈ જાય છે, બરાબર, by a wise man, by a wise, wise એટલે કે સમજદાર માણસ। સમજદાર માણસ કે જે લિવિંગ ઇન ધ વિલેજ, લિવિંગ એટલે રહે છે, ઇન ધ વિલેજ એટલે કે ગામમાં રહે છે, એટલે કે જે મારી માદા ચિત્તા રડતી હોય એનો અવાજ કોણ સાંભળી લે છે, ગામમાં રહેતા એક વ્યક્તિ કે જે શું છે સમજદાર છે એ સાંભળી લે છે। ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ। ધ ઓલ્ડ મેન એટલે એ માણસ કેવો હોય છે, ઓલ્ડ, ઓલ્ડ એટલે વૃદ્ધ હોય છે, અન્ડરસ્ટુડ એટલે સમજી જાય છે, વોટ હેડ હેપન્ડ શું થયું હતું, બરાબર, એને ચિત્તા માંદા ચિત્તાનો રડવાનો અવાજ સંભળાય છે એટલે એ સમજી જાય છે કે કંઈક થયું છે, કે એના બચ્ચા ચોરાઈ ગયા છે। હી ઇમિજિએટલી ટુક હેઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કમ આઉટ ઓફ હેઝ હન્ટ। હી ઇમિજિએટલી, ઇમિજિએટલી એટલે કે તરત જ, એને જેવો અવાજ સંભળાય એટલે તરત જ શું કરે છે, ટુક હેઝ અ સ્ટ્રોંગ ક્લબ, ક્લબ, હવે અહીંયા ક્લબ આપેલો છે, પહેલું હતું કબ, કબ એટલે બચ્ચા, અને ક્લબ એટલે કે ડાંગ, ડાંગ એટલે ડાંગ જિલ્લામાં વપરાતું સાધન, બરાબર, જેને આપણે ડાંગ તરીકે ઓળખીએ। આપણે ધનુષ જોયું છે, તેમાં તીર આવે, એવું તીર જેવું તીક્ષ્ણ ધારદાર હોય એને ક્લબ કહેવામાં આવે। તમે શિકારીના હાથમાં ઘણી વાર જોયું, આદિમાનવ લોકોના પર રહેતું, બરાબર, એને લઈને સ્ટ્રોંગ એકદમ મજબૂત હોય છે, એને લઈને એન્ડ કે આમ કેમ આઉટ બહાર આવી જાય છે, ઓફ હેઝ હન્ટ, હન્ટ એટલે ઝૂંપડી, બરાબર, હન્ટ એટલે ઝૂંપડી, એની ઝૂંપડીથી બહાર આવી જાય છે। ધીસ ઓલ્ડ મેન સન્નો વોઝ વેરી વાઇઝ। ધીસ ઓલ્ડ મેન, આ જે વૃદ્ધ માણસ હતો તેનું નામ શું હતું, સન્નો, અને પેલા જુલુ હન્ટનું નામ ઈડી, ખાસ યાદ રાખજો, અવરનવર ન થવું જોઈએ, બરાબર, એટલે સન્નો, સન્નો એ વૃદ્ધ માણસ છે, તે વોઝ અ વેરી વાઇઝ, ખૂબ જ સમજદાર છે। હી લવ એનિમલ્સ, એ એનિમલ્સ એટલે પ્રાણીઓને, લવ એટલે પ્રેમ કરતો હતો, એન્ડ નો ઓલ અબાઉટ ધેમ, અને નો એટલે જાણવું, નોનું ભૂતકાળનું રૂપ છે, નો
ઓલ અબાઉટ ધેમ, એ લોકોના વિશે બધું જ જાણતો હતો. એટલે દરેક પ્રાણી વિશે દરેક માહિતી આ સનનો પાસે હતી. આગળ જોઈએ, વેન સનનો ફાઇન્ડ આઉટ હાઇક, વેન જ્યારે સનનો ફાઇન્ડ નો ભૂતકાળનો રૂપ ફાઉન્ડ એટલે કે શોધી કાઢે છે, આઉટ હાઇડન કપ, હાઇડન એટલે છુપાવેલા કપ્સ એટલે બચ્ચાઓને શોધી કાઢે છે, એટલે પેલો જે બહુ મોટી બાસ્કેટમાં મૂકી ગયેલો ને એને એ શોધી કાઢે છે. હી નો દેટ ઇટ વોઝ ઇડી વીકેન્ડ આઈડિયા. હી નો એ જાણતો હતો ધેટ કે ઇટ વોઝ કે તે ઇટ ઇઝ વીકેન્ડ આઈડિયા. વીકેન્ડ એટલે દુષ્ટ, એકદમ ખરાબ વિચાર. આ ખરાબ વિચાર કોનો હશે? ઈડીનો. એ કોણ જાણતો હતું? સનનો. એટલે તે જાણતો હતો કે આ ખરાબ દુષ્ટ વિચાર ઈડીના જ હશે, બરાબર. એટલે સનનોને ખબર પડી ગઈ કે આ ખરાબ વિચાર કોનો છે? ઈડીનો જ, કે આ બચ્ચા ચોરી કોણે કરી ગયા? ઈડીના. હી ગોટ એંગ્રી વિથ ઈડી. ઈડી સાથે ખૂબ જ એંગ્રી એટલે ગુસ્સો થાય છે. હી રશ ટુ ધ હોટ એન્ડ શાઉટેડ. હી રશ, રસ્ટ એટલે કે તરફ દોડી જવું, બરાબર. ટુ ધ હન્ટ, એની ઝૂંપડી તરફ. હન્ટ એટલે ઝૂંપડી તરફ દોડી જાય છે. એન્ડ શાઉટેડ, અને બૂમ પાડે છે. આઈ હેટ યુ ઈડી, હું તને નફરત કરું છું ઈડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. એવરીબડી, દરેક વ્યક્તિ જે છે, ઓફ અવર ટ્રાઇબ, અવર ટ્રાઇબ એટલે આપણા જાતિના લોકો, વિલ હેટ યુ, તને નફરત કરે છે. હું જ નથી નફરત કરતો, તને આપણા દરેક જાતિના લોકો તને નફરત કરે છે. બીકોઝ યુ આર લેઝી એન્ડ વીકેન્ડ ટુ. કારણ એનું શું છે કે તું, યુ આર લેઝી, તું ખૂબ જ આળસુ છે, એન્ડ વીકેન્ડ દુષ્ટ છે, એટલે કે તારા ખૂબ જ ખરાબ વિચારો પણ છે. એટલા માટે હું અને આપણા જાતિના લોકો તને નફરત કરે છે. આવું કોણ કહે છે? સન્નો કહે છે. કારણ સન્નોને ખબર પડી જાય છે કે ચિત્તાના બચ્ચાને કોણે ચોરી કરેલા? ઈડીએ. વી નો દેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હેઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. વી નો, આપણે જાણીએ છીએ, એટલે કે સન્નો ઈડીને કહે છે કે આપણે જાણીએ છીએ કે અ હન્ટર મસ્ટ, કે હન્ટર એટલે કે શિકારી લોકો, હન્ટ વિથ હેઝ, હન્ટ એટલે શિકારી કરે, વિથ હેઝ ઓન સ્ટ્રેન્થ, પોતાની શક્તિ પ્રમાણે, એન્ડ સ્કિલ, આવડત. સ્કિલ એટલે શું? આવડત. આવડત એટલે આપણને આપણા ઘરમાં, આપણે કહીએ ને જન્મજાત આવડત મળેલી, લક્ષણ મળેલા, ગુણ મળેલા, તો તેવી કે એક શિકારીની આવડત અને એની શક્તિ પ્રમાણે શિકાર કરે છે. આમ પણ એને સમજાવે છે સન્નો ઈડી, સન્નો ઈડીને સમજાવે છે. બટ યુ આર લેઝી હન્ટર, પરંતુ તું જાણતો હોવા છતાં પણ, યુ આર લેઝી હન્ટર, તું એક આળસુ શિકારી છે કે જે એક નાના બચ્ચાને ટ્રેન કરીને શિકાર કરવાનો વિચાર કરે છે, બરાબર ને. આપણે પણ આપણા કોઈ નાના બાળકોને કોઈ હટ કરે કે કોઈ મોટું કામ સોંપે તો આપણને કેટલું હટ થાય એ આપણે બધા જાણીએ છે. યુ આર અ ટીફ, તું એક ચોર છે. ટીફ એટલે ચોર. યુ હેવ બ્રોકન ધ રૂલ ઓફ અવર ટ્રાઇબ. યુ હેવ બ્રોકન, યુ હેવ, તું એ બ્રોકન એટલે તોડ્યું ધ રૂલ ઓફ અવર વાય ટ્રાઇબ. ટ્રાઇબ એટલે આપણે જાતિનો જે ખાસ નિયમ હતો તે તું એ તોડી નાખ્યો. કેમ આવું કહે છે ને? કારણ શિકારી પોતે પોતાની જાતે જ શિકાર કરે છે. જ્યારે અહીંયા ઈડી જે શિકારી છે એ પોતે બીજા દ્વારા શિકાર કરવાનો વિચાર કરે છે, એનો તો નિયમ ભંગ થયો ને, બરાબર. અને આ લીટી, આ જે લાઈન છે કે યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, ની નીચે અંડરલાઈન કરજો, કારણ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે જે એક્ઝામમાં હુ સે ટુ હુમમાં ઘણી વાર પૂછાય છે. અને આ વાક્ય સન્નો સે ટુ ઈડી, એનો જવાબ આવશે, બરાબર. આગળ જોઈએ, તમને હુ સે હુમ ટુ ધોરણ 8માં ભણી ચૂક્યા છે એટલે વધારે એના વિશે ખબર જ છે. યુ હેવ બોટ ડિસહોનર ટુ ધ હોલ ટાઈમ્સ. યુ હેવ બોટ, બરાબર, તુએ પોતાની જાતે જ, બોથ એટલે બાયનો ભૂતગણનો રૂપ છે, બોથ એટલે ખરીદી લેવું, ડિસહોનર અપમાનને જાતે જ બોલાવી લીધું, એ ખરીદી લેવાની જગ્યાએ બોલાવી લેવું, ટુ ધ હોલ ટાઈમ, આ
આપણી આખી જાતિમાં તો અપમાનજનક એવું કામ કરી રહ્યો છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટાઈપ ગોડ ટુગેધર, ઓલ ધ મેમ્બર્સ જે આખા બધા લોકો હતા ગામના, ઓફ ધ હન્ટર જે શિકારી જાતના ટ્રાઇબ એટલે જાતનીના લોકો જે બધા હતા તે ગોટ ટુગેધર, એક જગ્યાએ ભેગા થાય છે અથવા એકતા થાય છે. દે ડિસાઈડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફોર ધેર વિલેજ ફોર એવર. દે ડિસાઈડ, તે લોકો નક્કી કરે છે, ડ્રાઈવ એટલે હાંકી કરવું, અવે ઈડી ઈડીને ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, પોતાના ગામમાંથી ફોર એવર એટલે હંમેશા માટે હાંકી કરવું, ડ્રાઈવ એટલે કે એને કાઢી મૂકે છે. સન્નો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર. સન્નો ટુક લઈ લે છે કપ્સ એટલે બચ્ચાને, ઓન હિઝ શોલ્ડર, શોલ્ડર એટલે ખભા, ખભા પર એના બચ્ચાને લઈ લે છે. જે પેલા બે બચ્ચા ચોરી લીધેલા ને એ બચ્ચાને લઈ લે છે. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, રિટર્ન એટલે પાછો આપી આવે છે, ધેમ ટુ ધેર મધર એમની મમ્મી પાસે એમને આપી આવે છે. હી સો દેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર, હી સો દેટ, તે જુએ છે કે લોંગ વીપિંગ, લાંબે લાંબા સમય સુધી રડવાથી, વીપિંગ એટલે રડવાથી, ઓફ ધ મધર ચિત્તા કે માતા જે માંદા ચિત્તા છે. હેડ સ્ટ્રેન હર ફેસ ફોર એવર, એના ફેસ એટલે કે મોં પર સ્ટ્રેન એટલે કાળા ધાબા, ફોર એવર હંમેશા માટે પડી જાય છે. બરાબર, એટલે જ ચિત્તા હંમેશાના ડોટને કારણે ઓળખાય છે. હવે ડોટ કેમ પડેલા એના ફેસ પર તમે જોજો તો તમને ખબર પડશે, કારણ કે એના બચ્ચા અને એના ખોવાઈ જાય છે, જેનાથી રડવાથી એના કાળા સ્પોટ પડી જાય છે. તમે બાજુમાં ચિત્ર આપેલું છે તેના ફેસ પર જુઓ, લાઈન દેખાય છે, એ રડવાનાથી પડી ગયેલા છે. બરાબર, હવે અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. અહીંયા આપણને એ જ વસ્તુ સમજાવ્યું છે કે કોઈ દિવસ જીવનમાં ખરાબ વિચારો લાવવાની અને એને અનુસરવું નહીં, નહીં તો પરિણામ આવું જ આવે. કારણ ઈડીનું પરિણામ શું આવ્યું, એને એની જાતમાંથી બહાર કાઢી મૂક્યો, ગામમાંથી બહાર કાઢી મૂક્યો. બરાબર, એટલે પોતે એકલો થઈ ગયો. એને આળસુ ન બનવું જોઈએ, જીવન દરમિયાન આળસુ ન બનવું જોઈએ. હમણાં પણ હું તમને ઉદાહરણ આપું તો આપણે સ્કૂલે નથી આવતા એટલે આ વિડીયો જોઈએ ન જોઈએ એ આપણા પર હતું, પરંતુ એ આળસુ ન કરું, કારણ આ આપણા ભવિષ્યની વાત છે. જો તમે ધોરણ 9માં મહેનત કરશો તો ધોરણ 10 તમારા માટે સરળ બનશે. બરાબર, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે, પરંતુ આપણી બુક્સમાં આગળ જુઓ તો ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, બરાબર, ફેક્ટ એટલે સચ્ચાઈ, ચિત્તા વિશે થોડીક માહિતી આપેલી છે આપણને કે જે આપણે જાણવી જોઈએ. તો હાઈટ, હાઈટ કેટલી હોય, 100 cm સેન્ટીમીટર્સ, બરાબર, એમની હાઈટ તો 100 cm સુધી હોય છે. વેઇટ 65 kg, એટલે કે એમનું વજન 65 kg જેટલું હોય છે. વેઇટ એટ અ બર્થ, જ્યારે એમનું જન્મ થાય છે ત્યારેનું વજન 300 grams, બરાબર, 300 grams જેટલું હોય છે. એજ ઓફ મેચ્યોરિટી, એમની મેચ્યોરિટી એટલે કે પુખ્યતય, ત્યારે એ લોકો એકદમ પુખ્યતય થઈ જાય છે, 2 years, એ લોકો બોર્ન થાય પછીના 2 વર્ષમાં પુખ્યતય થઈ જાય છે. આઈડેન્ટિફિકેશન, એ લોકોની ઓળખ કેવી રીતે છે, બરાબર ને, ઘણીવાર આપણને દીપડો અને ચિત્તામાં ફરક નથી સમજાતો કે આ ચિત્તા છે કે દીપડો છે, તે કેવી રીતે ખબર પડશે. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી, બરાબર, ચિત્તાની પાસે લાઇટર બોડી, એકદમ હલકું શરીર હોય છે. બરાબર, એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ, લેપર્ડ એટલે દીપડો. ઇટ લેગ, એના પગ લોંગર ધેન ધ લેપર્ડ, લેપર્ડ એટલે દીપડા કરતા લાંબા હોય છે. આપણને બધાને ખબર છે દીપડો ગમે ત્યાં કૂદી જાય છે, જમ્પ મારી શકે છે, તો એના કરતા ચિત્તા વધારે જમ્પ કરી શકે છે, કારણ એના પગ લાંબા છે. ઇટ હેઝ અ આઇસોલેટ બ્લેક સ્પોટ હિયર, બરાબર, ઇટ હેઝ એટલે કે ચિત્તાને આઇસોલેટ બ્લેક સ્પોટ, આઇસોલેટેડ, આઇસોલેટેડ એટલે કે છૂટા છવાયેલા, છૂટા છવાયેલા બ્લેક સ્પોટ, કાળા ધબા હોય છે. વેર ઇઝ ધ લેપર્ડ, કે જ્યારે લેપર્ડ એટલે દીપડાને હેઝ અ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ, ક્લસ્ટર્સ એટલે કે ઝુમખા, બરાબર, ઝુમખામાં સ્પોટ્સ હોય છે, એને અલગે અલગે હોતા નથી. બરાબર, જ્યારે ટાઈગરને પટ્ટા હોય,
बराबर आ डिफरेंस खबर पड़वी जोईए। पछी आगळ જોઈએ हैबिटेट। हैबिटेट એટલે કે એનો નિવાસ સ્થાન, એટલે અહીં હેબિટન્ટ લખેલું છે, નોટ હેબી હોબીઝ કે હેબિટ લખેલું છે, હેબિટન્ટ લખેલું છે એટલે એનો નિવાસ સ્થાન, એ ક્યાં રહે છે। તો ચિત્તાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, એટલે કે ચિત્તાઝ મોટે ભાગે ખુલ્લા જંગલોમાં રહે છે। પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઈન ઇન આફ્રિકા, પ્રેઝન્ટલી હાલમાં તેઓ જોવાના ફાઉન્ડ એટલે શોધાયા છે મેઇનલી ઇન આફ્રિકા, મેઇન આફ્રિકામાં એને શોધાયેલા છે। વી હેડ અ લોટ ઓફ ચિત્તાઝ ઇન ઇન્ડિયા, આપણી પાસે પણ લોટ ઓફ ઘણા બધા ચિત્તાઝ આપણા ભારત દેશમાં હતા, બટ ધ લાસ્ટ વન વોઝ શૂટ બાય હન્ટર અરાઉન્ડ 1950, બરાબર 1950 એટલે, પરંતુ છેલ્લી સમય શૂટ બાય એટલે ગોળી મારવામાં આવેલી હતી હન્ટર એટલે શિકારી દ્વારા અરાઉન્ડ કદાચ 1950માં એને ચિત્તાઝને ગોળી મારવામાં આવેલી હતી, એટલે હવે કદાચ ન પણ હોય, બરાબર। હવે આવ્યું હેબિટર્સ, હેબિટ્સ બરાબર, પેલું હેબિટર્ડ હતું એટલે કે નિવાસ, જ્યારે હેબિટ્સ એટલે એની આદતો શું શું છે, બરાબર। ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, સૌથી ફાસ્ટેસ્ટ એટલે ઝડપી પ્રાણી હોય તો કોણ છે, એ ચિત્તાઝ છે, ઓન ધ અર્થ પૃથ્વી પર સૌથી ઝડપી પ્રાણી છે તો ચિત્તા છે। ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર્સ, એની સ્પીડ એની જે ઝડપ છે એ અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર્સ કલાકની છે, એક કલાકમાં 100 કિલોમીટર એ કાપી શકે છે। બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર વેરી શોર્ટ ડિસ્ટન્સ, પરંતુ તે મેન્ટેન એટલે કંટ્રોલ કરી શકે છે સ્પીડ ઓનલી ફોર વેરી શોર્ટ ડિસ્ટન્સ, થોડીક જ ડિસ્ટન્સ સુધી જવાનું હોય તો એ પોતાની સ્પીડને કંટ્રોલ પણ કરી શકે છે, એવું નથી કે જાય એટલે જોરમાં જવું, બરાબર। સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ, કોઈક વાર ટેક અ લીપ એટલે કૂદકો મારી શકે છે લાંબામાં લાંબો એઝ અ 15 મીટર્સ, 15 મીટર સુધી એ કૂદકો મારી શકે છે। ઇટ ક્રીપ સાયલન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, ઇટ ઇઝ ક્રીપ્સ, ક્રીપ્સ એટલે સરકવું, બરાબર। સાયલન્ટલી એકદમ ધીમેથી બિહાઇન્ડ ની પછાડી ધ પ્રે, પ્રે એટલે શિકારી, પ્રે એટલે અહીં પ્રાર્થના કરવાની નથી, બરાબર, એ પ્રેનો શબ્દ શું આપણે પ્રિય ભાઈ પ્રે, બરાબર, ને પ્રે એટલે શિકારી, કે શિકારીની પછાડી એકદમ ધીમે રહીને સરકે છે, એન્ડ ધેન લેપ અપ ટુ ધ કેચ ઇટ અને છલાંગ કરીને એને પકડી લે છે। ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ પ્રે, બરાબર, ઇટ ડઝ નોટ એ પ્રિઝર્વ, પ્રિઝર્વ એટલે સાચવવું, એને સાચવી રાખતો નથી કોને, પ્રેને, શિકારી જે કરે એ જે ચિત્તા શિકાર કરે જે શિકારી કરે બરાબર એને સાચવી નથી રાખતો, જેટલી ભૂખ હોય તેટલું ખાય, હવે બીજો ત્યાં જવા પડે, એને એમ નથી કે ચાલ બીજા દિવસ માટે લઈ જઈએ। ધીસ સમટાઈમ્સ કોઝ ડેથ ઓફ ધ ક્લબ્સ, આના કારણે બરાબર, કોઝ આના કારણે સમટાઈમ કેટલીક વાર ડેથ ઓફ ક્લબ્સ, કપ્સ એના બચ્ચાઓ મૃત્યુ પામે છે, કારણ કે ભૂખ ના મારે કોઈ વાર શિકાર ન પણ મળે તો પેલું સાચવેલું ન હોય એટલે બીજે દિવસે ભૂખ હારી જાય, એ મરી પણ જાય છે, અને યંગ ચિત્તાસ અને ઘણી વાર તો જુવાન ચિત્તાસ પણ મૃત્યુ પામે છે। ઇટ ઇઝ અ સોલિટરી ક્રેચર્સ, ક્રેચર્સ એટલે કે પ્રાણી, બરાબર, પ્રાણી બિચારું, ને સોલિટરી એટલે એકલવાયુ પ્રાણી છે, એને ગ્રુપમાં રહેવાનું ગમતું નથી, એ પોતે એકલો રહે છે। ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓફ ઓર અ હર્ડ, બરાબર, એ ટોળું એ ગ્રુપમાં રહેતો નથી, એનો મિનિંગ એવો થાય છે। ઇટ ફેમિલી સેપરેટ એઝ સૂન એઝ ધ કપ્સ આર મેચ્યોર, એની ફેમિલી સેપરેટ એટલે અલગ રહે છે એઝ સૂન એઝ, ક્યારે, જ્યારે એના કપ્સ એટલે બચ્ચાઓ આર મેચ્યોર, ફૂક્યો થઈ થઈ જાય કે શિકાર કરતા થઈ જાય, પોતાનું જીવન જીવતા થઈ જાય, ત્યારે એ લોકો પોતે એની જાતે સેપરેટ થઈ જાય છે। આ એ લોકોની આદત છે કે કઈ રીતે શિકાર કરવો, કઈ રીતે ખોરાક ખાય, કઈ રીતે મેચ્યોરિટી થાય, એ બધી વાત આપેલી છે। ડાયટ, ડાયટ એટલે ખોરાક, મીડિયમ સાઇઝ બક્સ આર ઇન
its main food. એ લોકોનો મુખ્ય ખોરાક શું છે? મીડિયમ સાઈઝ મીડિયમ એટલે મધ્યમ સાઈઝના બ્લોક એટલે કાળિયાર, એટલે કે આપણે આપણી ભાષામાં કહીએ તો નાળિયો, નાળિયો એમ કે ને આપણે, એ નાળિયા જે મીડિયમ સાઈઝના હતી એમનો મેઇન ખોરાક છે. ઇટ ઓલ્સો કેચ હેરિસ, હેરિસ એટલે અહીંયા સસલું બરાબર રેબિટ, એ પણ કેચ કરે છે. એન્ડ લાર્જ પક્ષી, મોટા મોટા પક્ષીઓનો પણ શિકાર કરે છે બરાબર. મનુષ્ય પર એટેક કરતો નથી, એ ક્યારે એટેક કરે? જ્યારે મનુષ્યને હાનિ પહોંચાડવાની કોશિશ કરે ત્યારે પોતાના બચાવ માટે જ એટેક કરે છે. આપણે આગળ જોઈ ગયા બરાબર ને કે ચિત્તા કોઈ દિવસ મનુષ્ય પર એટેક કરતા નથી. કોઈ પણ જંગલી પ્રાણી હોય એ એમને મનુષ્ય પર એટેક કરતા નથી, જ્યારે આપણે એને ખલેલ પહોંચાડીએ ત્યારે જે આપણા પર એટેક કરે છે. કપ્સ, હવે એના બચ્ચા કેવા હોય છે? ધ ફિમેલ્સ ગીવ બર્થ ટુ 2 to 4 cubs at a time. એક જ સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપી શકે છે. કોણ? માદા ચિત્તા. They are very beautiful with long silver grey fur. એ લોકો જે બચ્ચા જન્મે છે ખૂબ જ સુંદર હોય છે, જેને લોંગ સિલ્વર ગ્રે, સિલ્વર ગ્રે એટલે ભૂખરી રાખોડી જેવા કલરના ફૂર, ફૂર એટલે રૂવાટી, ફૂર એટલે રૂવાટી, રૂવાટી એટલે શરીર પરના બાલો જે હોય તે એટલા મસ્ત ગ્રે કલરના હોય અને એટલા બ્યુટીફુલ હોય છે બચ્ચાઓ. ધ મધર કોલ ધીમ ગીવ બાય ગિવિંગ અ હાઈ પીચ વિસલ લાઈક અ બર્ડ. જ્યારે મધર કોલ, માતા એને બોલાવે છે ધેમ બચ્ચાઓને, ત્યારે ગિવિંગ અ હાઈ પીચ, એક પીચ એટલે તીમણો એવો અવાજ, વિસલ એટલે સિસોટી વગાડે છે બરાબર, એ વગાડતા એટલે બચ્ચા એની નજીક આવી જાય છે. લાઈક અ બર્ડ એટલે કે જેવા કે જાણે બર્ડ બોલતા હોય તેવો અવાજ કરે છે, તીણનો અવાજ કરે છે. નહીં તો આપણને ખબર જ છે જંગલી પ્રાણીનો અવાજ કેવો ગાઢ હોય છે, પરંતુ પોતાના બચ્ચાને બોલાવે એટલે આપણે જોયું ને કે જેમ માદા ચિત્તા શિકાર કરતી હોય પછી એના બચ્ચા આવે તો એ બચ્ચાને બોલાવવા પડે, એટલે ક્લિયર, એટલે એક આપણે કહીએ ને નાના બાળકોનો અવાજ એની માં જ ઓળખી શકે બરાબર, તો એ જ વસ્તુ અહીં આપણને આપેલું છે. એટલે અહીંયા ચિત્તા સ્ફિયરનું જે ટાઇટલ હતું, હવે તમને આઈડિયા આવી કે આ પાઠનું ટાઇટલ શા માટે આપ્યું? કે એના જ્યારે માતાના બચ્ચા જ્યારે પોતાનાથી અલગ થાય છે ત્યારે માતાની વ્યર્થતા અહીંયા આપણને દર્શાવેલી છે બરાબર. એટલે આપણે પણ આપણી માતાને ન હર્ટ થાય તેવા કાર્યો કરવા જોઈએ બરાબર. હવે અહીંયા મેં થોડાક ઇમ્પોર્ટન્ટ શબ્દો તો લખ્યા છે, વર્ડ્સ કે જે તમને પણ ઇમ્પોર્ટન્ટ આવે, અને થોડી ઘણી એવું લાગે કે મને આમાં નથી સમજ પડી તો આ વિડીયોને રિમાઇન્ડ કરી પાછા જોજો તો વધારે ઇમ્પોર્ટન્ટ થશે. મેં તમને એક લાઇન પીક કરાવી છે જે હુ સેડ હુ માટે પૂછાય છે, છતાં પેજ નંબર 6C4 માં ક્વેશ્ચન આન્સર આપેલા છે. એ ક્વેશ્ચન આન્સરમાં 4 નંબર હાઉ ડીડ ઈડી કેટ ધ કપ્સ, પછી હાઉ ડીડ ધ મધર્સ ચિત્તાસ રિએક્ટ વેન સી ડીડ નોટ ફાઇન્ડ હર યંગ કપ્સ, પછી આઈ હેટ યુ, યુ આર વીકેન્ડ એન્ડ લેઝી, હુ સેડ ધીસ ટુ હુમ, પછી હાઉ અકોર્ડિંગ ટુ સન્નો ડીડ ઈડી બ્રિંગ ડીસ ઓનર ટુ ધ ઝુલુ ટેપ, એટલે કે ક્વેશ્ચન નંબર 4, 5, 6, 7 અને 9 વોટ ઇઝ ધ મેસેજ ઓફ સ્ટોરી ઓફ ચિત્તાસ હિયર. આ 5 ક્વેશ્ચન આન્સર તમારે તમારી નોટબુકમાં લખવાના છે બરાબર. આ કન્ફર્મ છે કે તમને પૂછાશે જ. હવે આપણને ખબર છે કે પેપરમાં સેપરેટલી પ્રશ્નો નથી પૂછાતા, પેરેગ્રાફ હોય છે અને પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે, પણ આવા પ્રશ્નો ઘણી વાર પૂછાઈ જતા હોય છે બરાબર. ત્યારે આપણને એમ થાય કે આ કયા ચેપ્ટર, ત્યારે આપણે એકવાર લખેલું હોય તો આપણને વધારે આઈડિયા આવશે. અત્યારે તમે મને સાંભળો છો, તમારા મગજમાં થયું જ હશે, આવ્યું જ હશે, તમને આવડી ગયું હશે, પણ એને એકવાર રિવાઇઝ કરવા માટે તમારે તમારી નોટબુકમાં આ સવાલના જવાબ લખવાના છે બરાબર. તો તમને આ વિડીયોમાં કંઈ પણ જરૂર કંઈ પ્રશ્નો હોય તો મહેરબાની કરીને જણાવવા વિનંતી. થેન્ક યુ.